तो આપણે વાર્તા શરૂ કરીએ. હવે બીએનસી વાળે મને આજે બોલાવ્યો છે અને વિષય એવો મને આપી દીધો છે. અવાજ આવે છે ને બધાને? હ્યુમન ક્રોકોડાઇલ કોન્ફ્લિક્ટ અને ક્રોકોડાઇલ કન્ઝર્વેશન ઇન ગુજરાત. એટલે આમ જોઈએ તો ક્રોકોડાઇલ કન્ઝર્વેશન અને ક્રોકોડાઇલ કોન્ફ્લિક્ટ ઇન ગુજરાત. એટલે ક્રોકોડાઇલની વાત કરીએ તો ગુજરાતમાં તો આપણે એક જ પ્રજાતિ થાય છે, જેને આપણે મગર કહીએ છીએ. ક્રોકોડાઇલ્સ પ્લસ વિસ મગર કહીએ, માર્સ ક્રોકોડાઇલ, બરાબર. એના સંરક્ષણની અંગે આપણે વાતો કરવી છે. ગુજરાતમાં કેવી રીતે આપણે સંરક્ષણ કરીએ છીએ અંગે વાતો કરશું. અને એ પ્રજાતિને કારણે થતા માનવ જોડેના અથડામ એટલે કે કોમ્પ્લિક, એના ઉપર આપણે થોડું સમજશું. કારણ કે જ્યારે આપણે કોઈ પ્રજાતિને સંરક્ષણની વાત કરીએ એટલે બહુ આનંદની વાત છે કે આપણે એને બચાવવાની વાત કરીએ છીએ. એ બચાવવાની વાત આપણે એટલે કરીએ છીએ કે કુદરતમાં એ પ્રજાતિ છે એની સંખ્યા ઘટી રહી છે. એ ઘટી રહેલી સંખ્યાને આપણે વધારવા માગીએ છીએ, એના સંરક્ષણ માટે કામ કરવું છે. એના સંરક્ષણ માટે યોગ્ય જંગલો હેબિટેટ છે એ આપણે સુરક્ષિત જાહેર કરીએ, જેને આપણે કાયદાની ભાષામાં કહીએ તો અભયારણ્ય અથવા તો નેશનલ પાર્ક, રાષ્ટ્રીય ઉદ્યાન, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી એન્ડ નેશનલ પાર્ક. જો ઘણી બધી સ્પીસીસ છે એના માટે આપણે વાઇલ્ડ લાઈફને બચાવવા માટે નેશનલ પાર્ક અને સેન્ચ્યુરી જાહેર કરેલી છે અને એને આપણે પ્રોટેક્ટેડ એરિયા કહીએ છીએ. અને એ પછીને એક કેટેગરી આવે છે એને આપણે રિઝર્વ ફોરેસ્ટ કહીએ છીએ. તેમ છતાં ઘણી પ્રજાતિ એવી છે કે આપણે જે નિયત કરેલા અથવા તો આપણે જે જાહેર કરેલા સંરક્ષણ માટેના જેટલા પ્રોટેક્ટેડ એરિયા છે અથવા સુરક્ષિત જંગલો જાહેર કર્યા છે એની અંદર એ પ્રજાતિ જોવા નથી મળતી, અથવા તો જોવા મળે છે તો એ બહુ ઓછી સંખ્યામાં મળે છે. એનાથી વધારે સંખ્યામાં અસુરક્ષિત વિસ્તારોની અંદર એ જોવા મળે. એ જ્યારે અસુરક્ષિત વિસ્તારોની અંદર એ સંખ્યા વધારે જોવા મળે ત્યારે સ્વાભાવિક છે કે એને કામ માનવ સહજીવન અથવા તો માનવના હેબિટેટ સાથે એને શેર કરવું પડે એનો હેબિટેટ. અને જ્યારે શેર કરે હેબિટેટ અથવા તો માનવ વસાહતની આજુબાજુ એ પ્રજાતિ રહેતી હોય તો ચોક્કસ એનું ઇન્ટરેક્શન માનવ જોડે થવાનું છે. માનવ જોડે ઇન્ટરેક્શન થાય એટલે સ્વાભાવિક છે કે એ ઇન્ટરેક્શન પોઝિટિવ પણ હોય અને નેગેટિવ પણ હોય. પોઝિટિવ હોય તો આપણે એના માટે ખુશ થઈએ છીએ, નેગેટિવ હોય ત્યારે આપણે એના માટે આપણી ખુશી જતી રહે છે. અને ખુશી એટલે જતી રહે છે કે જે અથડામણને કારણે જે ફેમિલીમાંથી એમને એમના સ્વજન ગુમાવ્યું હોય ઘણા બધા વિસ્તારની અંદર મગરના એટેક થાય છે અને એ એટેકના રિઝલ્ટની અંદર એ ફેટલ થાય છે અને માણસને જાન ગુમાવવો પડે છે. અને જો નોન ફેટલ હોય તો માણસને કોઈ અંગ છે એ જીવન મર્યાદ ગુમાવવું પડે છે, એટલે કે એ હેન્ડિકેપ થઈ જાય છે, અપંગ થઈ જાય છે. આવી પરિસ્થિતિની અંદર પણ એ પ્રજાતિ પ્રત્યે એ કુટુંબને એ સોસાયટીને અથવા તો એ પ્રજાતિ જેના પર હુમલો કર્યો છે એની આજુબાજુના જેટલો માનવ વસાહત છે એના પ્રત્યેનો અભિગમ છે એ થોડો જુદો થઈ જાય એ કોન્ફ્લિક્ટને કારણે. તો આપણે એ પણ વાત કરીશું. નેક્સ્ટ, આપણે આપેલા એક હમણાં બહુ જ વિડીયો ગુજરાતમાં બધે ફરી રહ્યો છે, આપણે એને જોઈએ પછી આપણે સમજવા પ્રયત્ન કરશું. મિનિમાઇઝ કરી વિડીયો. આ વિડીયો બધાએ જોયો હશે, તમે વ્યવસ્થિત રીતે આ વિડીયો જુઓ પછી હું તમને એક બે પ્રશ્ન પૂછીશ અને તમારે જેટલા પ્રશ્નો મને પૂછવા હોય વિડીયો જોઈને વેલકમ છે. બહુ નાનું ક્લિપિંગ છે, પાછળ કદાચ કોઈ બોલતું હશે, અપશબ્દ બોલતા હશે તો જરા કાન ભેરા કરીને સાંભળી લેજો.
આ વિડીયો પૂરો થાય ને પછી પહેલું વિડીયો પૂરું થાય ને પછી પહેલી ફ્લાઇટ પર. આપ આ વિડીયો જોયો? મોટાભાગના જોયો હશે, ન જોયો હોય તો અત્યારે જોઈ લીધો. હવે આમાં આપને કોઈ પ્રશ્ન છે કે જોવાની મજા આવી? નથી કોઈ પ્રશ્ન? શું આપણે રોકવું જોઈએ? શું કામ? નહીં, મેં સપોર્ટ બી નહીં કર રહ્યા, મેં ઉસકે અગેન્સ્ટ મેં બી નહીં, કે મેં તો રિસર્ચ કર રહા હું. જો હું એનું રિસર્ચ કરવા માટે એને અટકાવી દઈશ તો મને માહિતી નહીં મળે, અને હું એને પ્રોત્સાહન આપીશ તો મને ખબર છે કે એનું પરિણામ શું આવશે, એટલે કે એનું રિઝલ્ટ શું આવશે. ભાઈએ કીધું કે આ જાતની પ્રવૃત્તિ અટકાવવી જોઈએ, સાચી વાત છે. પ્લીઝ કરો. હા, પહેલાં આપને કહું, આ વિડીયો છે એ વિશ્વામિત્રી નદીનો છે. આપણે રિક્ષા જોઈ, રોડ જોઈ, બ્રિજ જોયું, એટલે એપ્રોચેબલ વિસ્તારની અંદરથી તમે મગર જોઈ શકો. પાણીની અંદર જે ક્રોકોડાઇલ હતી એ મગર હતી, જે આપણે સાંજે રાતના અહીંયા જોવા જશું એ હતી, બરાબર. એને ખાવા જે નાખ્યા હતા એ ચિકન નાખેલા. હવે ચિકન સારા હતા ખરાબ હતા એ આપણને ખબર નથી. વિડીયોને આધારે એટલું ખબર પડે છે કે આ વિશ્વામિત્રી નદીનો છે. રોડની નજીકના બ્રિજ ઉપરથી અમુક માણસોએ ખાવાનું નાખ્યું. ખાવાની અંદર એના જે શેપ છે એના ઉપરથી આપણને લાગે છે કે એ ડ્રેસ કરેલી ચિકન અથવા તો મુરઘી અથવા તો જે કહીએ આપણે કુકડા એ નાખ્યા હતા, અને એને ખાવા આટલા બધા મગર આવ્યા. આપણે મગરની ગણતરી કરી કેટલા મગર હતા? નહીં, વિડીયો જોયો. આ વિડીયો દેખાડવાનું એક જ કારણ હતું. મારે એક તમને પ્રશ્ન પૂછવો હતો, એ પહેલાં ભાઈએ જ બધા આપને પ્રશ્ન પૂછી લીધો કે આ અટકાવવું જોઈએ, બરાબર. આ રીતે વન્ય જીવને ખવડાવવું યોગ્ય છે કે નહીં એ પહેલાં પ્રશ્ન આપણા મગજમાં થવો જોઈએ. બીજું, આ વિડીયો એટલે દેખાડ્યો કે જ્યારે તમે નેચરની અંદર હો, તમે સાયન્સ ભણેલા છો, તમે રિસર્ચ કરો છો, નથી કરતા, તમે લેમેન છો, અથવા તો તમે આ ફેકલ્ટી અંગે કશું જાણતા નથી સાયન્સ અંગે કે વાઇલ્ડ લાઈફ અંગે, તેમ છતાં આ વિષયના ટેમ્પ્ટેશનને કારણે, એક શોખને કારણે તમે અહીંયા આવ્યા છો, બરાબર. તો જ્યારે તમે અહીંયા આવ્યા છો, જો વિડીયો તમે જોયો તો એની અંદર તમારે તમારો ઓબ્ઝર્વેશન પાવર વધારવો જોઈએ કે શું શું છે, કેટલા એનિમલ છે. આ બધી વસ્તુ સાયન્ટિસ્ટ ગણતરી કરે એવું નથી, કે એમએસસી ભણતો, એન્વાયરમેન્ટ ભણતો કે વાઇલ્ડલાઈફ ભણતો માણસ જ ગણતરી કરી શકે એવું નથી. આપણે બધા, ભલે આપણને વિશે લાગતો નથી, તેમ છતાં આપણે એ બાબતથી સચેત રહી અને સમજવું જોઈએ. જો આપણે ગણતરી ન કરી શકતા હોય તો જુદી બાબત છે, પણ આપણે આપણું ઓબ્ઝર્વેશન પાવર વધારવું જોઈએ. આપણી આજુબાજુ થતી દરેક એન્વાયરમેન્ટને લગતી બાબત છે એ સીધી રીતે અથવા આડકતરી રીતે એ આપણને સ્પર્શે છે. જો એ આપણે સમજશું નહીં તો આપણે આપણા ગામના પાદરની અંદર રહેલા તળાવ કે ગામના પાદરની બહાર રહેલી સીમ કે ગામના પાદરની બહાર રહેલું અથવા તો ગામમાં રહેલા ઝાડો આપણે બચાવી નહીં શકીએ. એટલે હું તમને એટલું જ કહીશ કે જે પણ તમે જુઓ તમારી આજુબાજુ, જો એન્વાયરમેન્ટને કન્સર્ન વસ્તુ હોય, એની અંદર સારું થતું હોય અને લોકો સારું કરતા હોય તો એને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ, અને ખોટું અથવા ખરાબ કરતા હોય એવું આપણે સમજતા હોય કે આ ખોટું છે ખરાબ છે તો એ લોકોને આપણે અટકાવવા જોઈએ, અને અટકે નહીં તો આપણે એને એજ્યુકેટ કરવા જોઈએ, એમને આપણે સમજણ આપવી જોઈએ કે આવી વસ્તુ ન કરો. એની સાથે ઝઘડો કરવાની જરૂર નથી, એના સાથે ગુંડાગીર્દી કરવાની જરૂર નથી, એને સમજાવવાની જરૂર છે.
પછી એ લોકલ પંચાયત ઓથોરિટી હોય, નગરપાલિકા હોય કે સરકાર હોય, પણ આપણે જો સચેત નહીં રહીએ તો આપણો એન્વાયરમેન્ટ આપણે બચાવી નહીં શકીએ. આ મારો તમને એક મેસેજ છે. નેક્સ્ટ, કાયદાકીય રીતે એ કહેવાય છે કે વાઇલ્ડ લાઈફને સીધું ફીડ ન કરી શકાય, અને સીધું ફીડ કરીએ તો આ ચાર પ્રશ્નો ઊભા થાય. ચાર પ્રશ્ન આપણે સમજીએ કે એનું બિહેવિયર એટલે એની વર્તણૂક ચેન્જ થઈ જાય આવી રીતે ખવરાવીએ તો. બીજું, આવું બધું ખવરાવાને કારણે એની સાથે રહેલું પ્લાસ્ટિક કે અન્ય ફોરેન ઓબ્જેક્ટ છે એ પણ એ કદાચ ખાઈ જાય તો એને નુકસાન થાય. ત્રીજું, ઇનપ્રોપર અનબેલેન્સ ડાયટ પુટ ધેર હેલ્થ રિસ્ક. હવે ખાવાનું નાખ્યું છે એ યોગ્ય છે કે સારું છે કે નથી ખબર આપણને, તો એ ડાયટ બેલેન્સ નથી એ પણ એને નુકસાન કરવાનું છે. અને ચોથું કે આ પ્રમાણે જો આવી રીતે કરીએ તો ગ્રેટર રિસ્ક છે, ટ્રાન્સમિશન છે ડિઝીઝનું, પેરાસાઇટનું, આ બધું આ મહત્ત્વના કારણ છે. પણ એનિમલનું વર્તન છે એ જુદું થઈ જાય, અને જ્યારે એનિમલનું વર્તન જુદું થઈ જાય ત્યારે એના સાથેના કોન્ફ્લિક અથવા અથડામણ વધી જવાના સંભાવના રહેવાની છે. હવે આપણે વાત કરીએ કે આપ એવું કહો છો કે સીધી રીતે ન ખવડાવવું જોઈએ, હું પણ એવું માનું છું કે સીધી રીતે ન ખવડાવવું જોઈએ અથવા તો એને એની રીતે એનો ખોરાક ગોતીને ખાવો જોઈએ. તો એ પ્રશ્ન એ આવે છે કે ઘણા મિત્રો બર્ડ્સ જોવે છે, ડક જોવે, ગલ જોવે, તો ગાંઠિયા નાખે, સેવ નાખે, મમરા નાખે, એ યોગ્ય નથી, એ આપણે બંધ કરવું જોઈએ બરાબર. ને એવું કોઈ કરતું હોય તો આપણે અટકાવવું જોઈએ. બહુ સારી વાત છે. નેક્સ્ટ, તો હવે એ પ્રશ્ન થાય કે જો આપણે સીધી રીતે એને ફીડિંગ કરતું બંધ કરી દઈએ વન્ય જીવને, એ જંગલની અંદર છે કે જંગલની બહાર રહે છે, પણ એ વન્ય જીવ તો વન્ય જીવ છે, એની વર્તણૂક, એનું ખાવા પીવાની શૈલી એ બધી જુદી છે બરાબર. તેમ છતાં તો હવે એ પ્રશ્ન એ તમને એક તમારા મગજમાં મૂકી દઉં કે વર્તમાન પરિસ્થિતિની અંદર ઘણા બધા જંગલોની અંદર વન્ય પ્રાણીઓને પીવા પાણી પીવા માટેની આપણે વ્યવસ્થા કરીએ છીએ અથવા તો આપણે એના અંગે લોકોને કહીએ છીએ, અને ખાસ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, વન વિભાગ, જેમનું આ ઓબ્જેક્ટિવ છે, જેમની આ કામ કરવાની જવાબદારી છે. અને એક્ઝામ્પલ કહે તો આપણે ગીરનું જંગલ, ત્યાં ઠેર ઠેર પાણીના હવાડા બનાવવામાં આવ્યા છે, પાણી પીવા મૂકવામાં આવ્યું છે, આ ખાવાનું નથી આપતા, તો એ યોગ્ય છે? મારે તમારી પાસેથી જવાબ નથી જોતો, તમારે સમજવું જોઈએ કે યોગ્ય છે કે નથી, પછી આપણે અંતમાં એની ચર્ચા કરીશું બરાબર. હવે આપણે વાત કરીએ કે અથડામણ શું છે. તો અથડામણ એટલે શું છે કે બે વસ્તુની વચ્ચેની સ્ટ્રગલ છે, એક વૈચારિક અથડામણ હોય અને એક ફિઝિકલ અથડામણ હોય. વૈચારિક અથડામણ એવી કે મેં જ્યાં તમને કહ્યું કે વન્ય પ્રાણીને વન વિભાગવાળા ખવડાવવાની ના પાડે છે, સીધાડ કરી રીતે ના પાડે છે કે ફીડ ન કરો, તો પછી આપણે એને પાણી પીવડાવીએ જ્યાં ત્યાં પાણીની કુંડી બનાવીને, તો એ વિચાર છે એક આઈડિયોલોજીની અથડામણ ઊભી થાય છે, અને એક અથડામણ છે આપણે સીધું એના સાથે ઝઘડીએ બરાબર. અને આ બધા ડિસ્પ્યુટના જુદા જુદા નામ છે કે જેને આપણે અંગ્રેજીમાં બહુ બધા શબ્દો કીધા છે કે આ શું છે, વોર છે, આ બધું ભેગું થાય છે બરાબર. એ કોઈપણ રીતે અથડામણ ઊભી કરે છે. આ અથડામણ યોગ્ય છે કે નથી એ પણ એક સમજવી જરૂરી છે. નેક્સ્ટ, આ વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશનની ડેફિનેશન છે કે વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન રિફર ટુ ધ પ્રેક્ટિસ ઓફ પ્રોટેક્ટિંગ વાઇલ્ડ લાઈફ, વાઇલ્ડ સ્પીસીસ એન્ડ ધેર હેબિટાટ ઇન ઓર્ડર ટુ મેન્ટેન હેલ્ધી વાઇલ્ડ લાઈફ સ્પીસીસ ઓર પોપ્યુલેશન એન્ડ ટુ રિસ્ટોર પ્રોટેક્ટ ઓર એનહેન્સ નેચરલ ઇકોસિસ્ટમ. આ એક કન્ઝર્વેશનની આપણી વ્યાખ્યા છે. અને આપણે દુનિયાની અંદર જ્યાં પણ જગ્યાએ વન્ય પ્રજાતિનું જે સંરક્ષણ કરવામાં આવે છે એ આ ફિલોસોફી ઉપર આપણે કરીએ છીએ. નેક્સ્ટ, હવે જ્યારે આપણે કન્ઝર્વેશનની વાત કરીએ તો એ પ્રજાતિ છે એનું કન્ઝર્વેશન શું કામ કરવું પડે છે, એના ઉપર કઈ જાતની થ્રીટ છે અથવા તેના કઈ જાતનું જોખમ એના ઉપર તોળાઈ રહ્યું છે, તો આપણે સમજીએ કે એક તો એનું હેબિટાટ ડિસ્ટ્રક્શન થઈ રહ્યું છે, એનું હેબિટાટ નાશ કરવામાં આવે, કાં એને ડિગ્રેડ કરવામાં આવે, કાં એને ટુકડા પાડી દેવામાં આવે છે, કાં એને ઓવરક્લેશન કરવામાં આવે છે,
પોચિંગ કરવામાં આવે છે, પોલ્યુશન અને ક્લાઇમેટ ચેન્જીસ એ છેલ્લો મુદ્દો છે, બરાબર. હેબિટેટ ડિસ્ટ્રક્શન આપણે કાલે વોટ જેટલા વોટર બોડી જોવા જશું તો રાતના જશું તો આપણે રાતના કદાચ વોટર બોડીની ખરેખર કેવી પરિસ્થિતિ છે આપણને નહીં ખબર પડે, પણ કાલ સવારે તમે જ્યારે જોશો ત્યારે એ વેટલેન્ડ છે અથવા તો જે જળાશય છે અથવા જળપ્લાવિત વિસ્તાર છે એની કન્ડિશન કેવી છે પણ તમને ખ્યાલ પડશે અને કેવી હોવી જોઈએ એ પણ તમે કલ્પના કરી શકશો. તો ઘણા બધા જળાશયો છે એ સ્થાનિક લોકો, સ્થાનિક ઓથોરિટી, સ્થાનિક પંચાયત, સ્થાનિક નગરપાલિકા અથવા તો સ્થાનિક સરકાર એને એવી રીતે ડિસ્ટ્રક્ટ કરી રહી હોય છે કે જે તમને ખ્યાલ ન પડે, એ ધીરે ધીરે કરે. જેમ કે દાખલા તરીકે તમને એક્ઝામ્પલ આપું, હમણાં એક એજન્ડા શરૂ થયો છે અર્બન એરિયાની અંદર કે બ્યુટિફિકેશન. તો કે શું છે કે અમે તળાવોનું બ્યુટિફિકેશન કરીએ છીએ. આપણે જ્યારે વિદ્યાનગરથી બહાર આવ્યા ત્યારે એક ડાબા તરફ એક સરસ મજાનું તળાવ હતું, હવે એક સરસ મજાનો પીટ જોવા મળે છે. એ ગામ કયું હતું? બાકરોલ. તો શું થયું, સ્થાનિક લોકોનો પોલિટિકલનો એજન્ડા હતો કે આને અમે બ્યુટિફાય કરીએ છીએ. બ્યુટિફાય કેવી રીતે કર્યું એ જો તમે જાઓ ત્યારે જોઈ લેજો, અથવા તો તમે પોતે પણ સમજી શકો છો કે બ્યુટિફિકેશન હતું. તળાવનું બ્યુટિફિકેશન કરવું હતું, બહુ સરસ વાત હતો, એક ઉમદા વિચાર હતો. પણ બ્યુટિફિકેશનના નામે શું કર્યું કે તળાવની અંદર આવવાવાળા જે પાણીના સ્ત્રોતો હતા એને બંધ કરી દીધા, બરાબર. એટલે ધીરે ધીરે તળાવ છે મરી જાય, અને તળાવ મરી જાય તો આપણને જમીન મળે, તળાવ મરી જાય તેમાંથી આપણને માટી મળે. આ એક કોક લોકોનો હાઈડ એજન્ડા હોય છે, ભાઈ આપણને ખ્યાલ નથી હોતો, અને બધાનો હાઈડિંગ એજન્ડા તો હોય જ છે, બરાબર. તો આ એરિક ડિસ્ટ્રક્શન થાય છે. પછી ડિગ્રેડેશન, કે તળાવ છે એને ડિગ્રેડ કરે, કે એની અંદર શું કરે કે અર્બન સીવેજ થોડુંક છોડી દે. અને એનો બહુ સરસ દાખલો છે વડોદરાની વિશ્વામિત્રી રિવર. વડોદરામાં જે લોકો રહેતા હશે બધાને ખ્યાલ છે કે વિશ્વામિત્રી નદી નથી, વિશ્વામિત્રી ગટર છે. કેવી રીતે સ્થાનિક લોકોએ એને ડિગ્રેડેડ કરી, સીધું વગર ટ્રીટમેન્ટવાળું પાણી અંદર છોડી દે. પાણી છોડી દે એટલે ગંદકી શરૂ થાય, ગંદકી થાય એટલે મચ્છર થાય, મચ્છર શરૂ થાય એટલે સ્થાનિક લોકો આજુબાજુના લોકો એનો વિરોધ કરે. વિરોધ કરે ને એટલે શું થાય કે આપણે આ ગંદકી સાફ કરવી પડે, એટલે સ્થાનિક લોકો એનો સીધો ઉપાય કરે. બધા પાસે સમજણ નથી, એમ કરો ને માટી નાખીને પૂરી દો ને, આ તળાવમાં બહુ મચ્છર થાય એટલે માટી નાખીને પૂરાય જાય. માટી નાખીને પૂરાઈ જાય એટલે તળાવ છે એ સરસ મજાની જમીન થઈ જાય. એટલે સ્થાનિક લોકોનો ક્લબ છે ત્યાં કે આપણે ક્રિકેટ રમીએ, થોડું ઘણું ક્રિકેટ રમવાનું ચાલે, 2-4 વર્ષ ક્રિકેટ ચાલે, પછી થોડું પાણી વધારે માટી ભરાઈ જાય અને પછી એ સરસ મજાની એક કોમર્શિયલ લેન્ડ તૈયાર થઈ જાય. આ એક હાઈડિંગ એજન્ડા જે જગ્યાએ તળાવ છે એના ઉપર ચાલી રહ્યો છે. આજે આપણે એટલે વાત કરીએ છીએ કે આ વાત સીધી સ્પર્શતી નથી કોન્ફ્લિક્ટની જોડે, પણ છતાંય આ વાત કોન્ફ્લિક્ટની જોડે લેવા દેવા છે. કેવી રીતે છે આપણે સમજીશું, બરાબર. તો આવી રીતે તળાવ છે ગાયબ થઈ જાય. તળાવ શું કામ થયું હતું? કારણ કે જ્યારે વરસાદ પડે, નેચરલ રેન સિસ્ટમ થાય, એનું વધારાનું પાણી તળાવમાં ભરાય, તળાવમાંથી ભરાય અને વોકળામાં જાય, વોકળામાંથી નાના સ્ટ્રીમમાં જાય, નાની નદીમાં જાય, નાની નદીમાંથી મોટી નદીમાં જાય. એ વસ્તુ આપણે પૂરી દીધી એટલે શું થઈ ગયું, વરસાદનું પાણી આવ્યું ને પછી બધે તેકાય ને પછી એને કારણે શું થાય કે અર્બન એરિયાની અંદર ફ્લડ સિસ્ટમ ઊભી થાય છે. આ ફ્લડ સિસ્ટમ ઊભું થવાનું કારણ છે. ઇનડાયરેક્ટલી કોન્ફ્લિક્ટ શું છે તમને મારા અનુભવના આધારે હું વડોદરાના એક્ઝામ્પલથી તમને સમજાવીશ. નેક્સ્ટ, હવે આપણે જ્યારે કન્ઝર્વેશનની વાત કરીએ છીએ, સંરક્ષણની વાત કરીએ છીએ, ક્રોકોડાઇલ કન્ઝર્વેશન ઇન ગુજરાતની વાત કરીએ છીએ, એટલે આપણે તેવું માનીએ ને, આપણે બધા અહીંયા એટલે ભેગા થયા છે કે તો વેટલેન્ડના કન્ઝર્વેશન માટે, વેટલેન્ડનું કન્ઝર્વેશનની વાત કરીએ તો વેટલેન્ડનો એપેક્સ પ્રીડેટર અથવા પ્રમુખ શિકારી કોણ છે? તો કે મગર છે. તો આપણે મગરના કન્ઝર્વેશન પણ સમજવું પડે અથવા તો કરવું પડે. હવે મગરનું આપણે કન્ઝર્વેશન કરીએ એટલે કે એનું સંરક્ષણ કરીએ તો શું થવાનું છે? મગરની વસ્તી ઘટશે કે વધશે? એટલે મગરની ઘટતી વસ્તી છે એ અટકી જશે અને ધીરે ધીરે વધશે. એટલે એક મગર હતો એમાંથી 2 થયા, 3, 4 થયા, 5 થયા. હવે જેમ મગર વધતા જાય
તો મગરના હેબિટાટની આજુબાજુ જેટલા હ્યુમન હેબિટેશન છે, માનવ વસાહતો છે, એને એક જાતની થ્રેટ ઊભી થવાની. એટલે શું થવાનું છે? હ્યુમન ક્રોકોડાઇલ વચ્ચેના અથડામણ થવાના છે, બરાબર. તો આ વસ્તુ આપણે નહીં સમજીએ તો કોન્ફ્લિક્ટ વધારે થશે, અને આપણે સંરક્ષણ કરવાની અથવા કન્ઝર્વેશન કરવાનો જે આપણો પોલિસી છે, જે આપણું મિશન છે, એને એક જાતનો ધક્કો પડશે. આપણે સંરક્ષણ શું કામ કરીએ? ડિપ્લેટેડ વાઇલ્ડ ક્રોકોડાઇલ પોપ્યુલેશન આર યુઝવલી મેનેજ પ્રાઇમરલી ઓન ધ બેઝ ઓફ ધ કન્ઝર્વેશન એલોન ધેટ રીબિલ્ડ ધેમ. આપણે ફરીથી પોપ્યુલેશન રીબિલ્ડ કરવી છે, બરાબર. ધ પબ્લિક ઇઝ યુઝવલી વેરી સપોર્ટિવ ઓફ સચ એફોર્ટ ટુ હેલ્પ એન્ડેન્જર્ડ ક્રોકોડાઇલન પોપ્યુલેશન ટુ રિકવર. આપણે સંરક્ષણની વાત કરીએ એટલે લોકો આપણે મદદ કરે, ક્યાં તો બચાવવાની વાત કરે છે. જીવદયાવાળા પણ આપણને મદદ કરવા આવી જાય, જૈન ભાઈઓ પણ આપણને આવી જાય, બધા ભાઈઓ આપણને આવી જાય કે ના ના બચાવવું જોઈએ, બચાવવું જોઈએ, બરાબર. એટલે આપણને પબ્લિક સપોર્ટ સારો મળે એટલે આપણે બચાવશું, એની સંખ્યા વધારશે, બરાબર. આપણે પબ્લિક સપોર્ટ જોતો હોય તો આપણે કન્ઝર્વેશનની વાત કરીએ તો આપણને પબ્લિક સપોર્ટ મળે. નેક્સ્ટ, વી નો સેવરલ ક્રોકોડાઇલ આર પોટેન્શિયલ પ્રીડેટર ઓન હ્યુમન એન્ડ ઓર લાઇવ સ્ટોક એન્ડ હેવ અધર નેગેટિવ ઇમ્પેક્ટ. આ આપણે બધા જાણીએ છીએ કે મગર એક એવું પ્રાણી છે કે એ શિકાર કરીને ખાવાવાળું છે, અને શિકારની અંદર શું હોય, એની સાથે પાણીમાં રહેતા જીવો હોય. એ જીવો ઘટી જાય તો બહારથી આવીને બેસવાવાળા જીવો છે, જેમ કે કૂતરા, બિલાડા, લાઇવ સ્ટોક છે, અને છેવટે એ તળાવનો ઉપયોગ કરવાવાળો હ્યુમન બિંગ છે, એના ઉપર એ એટેક કરવાનો છે. નેક્સ્ટ, ધસ ધ સક્સેસફુલ રિકવરી ઓફ વાઇલ્ડ પોપ્યુલેશન ઓફન રીઇન્સ્ટેટ્સ ધ હ્યુમન ક્રોકોડાઇલ કોન્ફ્લિક્ટ, જેને આપણે SCC કહીએ, લીડિંગ ધ નેગેટિવ પબ્લિક એટીટ્યુડ અબાઉટ ધોઝ સેમ ક્રોકોડાઇલ પોપ્યુલેશન ફોર વિચ ધેર વોઝ સપોર્ટ પ્રીવિયસલી. મેં આપણે વાત કરી કે આપણે જે કન્ઝર્વેશનની વાત કરતા હતા, આપણે અહીંયા ચરોતરમાં જોશું. અત્યારે ચરોતરની અંદર માનવ સહ અસ્તિત્વ મગર જોડેનું બહુ સારું છે, બહુ સુંદર છે, સુખમય છે અને શાંતિમય છે. પણ જો પોપ્યુલેશન વધતું જશે ધીરે ધીરે અને માનવ જોડેની અથડામણ વધતી જાય તો કેવું થાય? એને જે માણસો આપણને સપોર્ટ કરતા હતા એ જ ગામવાળા આપણને કહેશે કે આ મગરને હવે અહીંયા લઈ જાઓ, અમારે મગરને રાખવી નથી, અથવા તો એના સંરક્ષણની અંદર હર્ડલ નાખશે, રોડા નાખશે, અથવા તો આપણે સીધી ભાષામાં કહીએ કે તો ટાંગ અડાડશે, બરાબર, એ અટકાવી દેશે. આ પણ આપણે સમજવું જરૂરી છે જ્યારે આપણે મગર સંરક્ષણની વાતો કરીએ ત્યારે. નેક્સ્ટ, રીઇન્સ્ટેટ હ્યુમન ક્રોકોડાઇલ કોમ્પ્લિટ. એટલે જ્યારે એક મગરની પ્રજાતિનું પોપ્યુલેશન ઘટી રહ્યું હતું, આપણે પબ્લિકને એટલે આમ જનતાને સમજાવી એના કન્ઝર્વેશન માટે આપણે એનો સપોર્ટ લઈ રહ્યા હતા. પોપ્યુલેશન મગરનું વધતું ગયું, પોપ્યુલેશન જેમ વધતું ગયું એમ કોન્ફ્લિક્ટ એટલે એના જોડાયેલા અથડામણ વધતા ગયા. એટલે એને એરિયાના જે લોકો આપણને સપોર્ટ કરતા હતા એ સપોર્ટ કરતા વિચાર કરશે, કારણ કે પોપ્યુલેશન મગરનું વધવાનું એટલે કોન્ફ્લિક્ટ પણ વધવાનો જ છે. કોન્ફ્લિક્ટ કેમ વધવાનો છે એ આપણે પછીની વાત છે, પણ કોન્ફ્લિક્ટ તો વધશે ને, મગર વધશે. તો આ બે વસ્તુનું આપણે બેલેન્સ કરવું વધારે જરૂરી છે, અથવા તો એ સમજવું વધારે જરૂરી છે, અને એનાથી એને બેલેન્સ કરવા માટે, એના સંરક્ષણ માટે, અથવા તો માનવ જોડેના મગરના અથડામણ છે એ ઘટે એના માટે આપણે આપણા વિસ્તારની અંદર જઈ અને એક ઉમદા મિશન સાથે કામ કરવું જોઈએ. નેક્સ્ટ, ફોર ધ CSD સક્સેસફુલ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ હેવ રિઝલ્ટ ઇન રિકવરિંગ ક્રોકોડાઇલ પોપ્યુલેશન ઇન મેની કન્ટ્રીઝ. આખી દુનિયાની અંદર એક ક્રોકોડાઇલ સ્પેશિયાલિસ્ટ ગ્રુપ ચાલે છે, જેમાં મગરની ઉપર એવા જે ક્રોકોડાઇલ છે દુનિયાની અંદર કરીબ 23 જાતના, અને હમણાં મોલિક્યુલ સાયન્સને આધારે જાણવા મળ્યું કે 26 પ્રકારની ક્રોકોડાઇલની સ્પીસીસ છે. જે ક્રોકોડાઇલની સ્પીસીસને આપણે અમેરિકામાં હોય અને અમેરિકન સ્પીસીસ હોય તો અમેરિકન ક્રોકોડાઇલ હોય છે, એલિગેટર હોય છે, કેમન હોય છે, ગંગામાં ને ત્યાં જઈએ તો ઘરિયાલ હોય છે, ઓસ્ટ્રેલિયા અને પાપા ન્યુગી મેલેશિયામાં જઈએ તો ત્યાં સોલ્ટ વોટર ક્રોકોડાઇલ પણ આવે. આવી ઘણી બધી, આવી 26 જાતની પ્રજાતિ છે. તો ઘણી બધી પ્રજાતિઓ છે એ ઘટી રહી હતી,
તો ક્રોકોડાઇલ સ્પેશિયાલિસ્ટ ગ્રુપ એટલે કે આપણા જેવા કામ કરતા જે લોકો હતા, જેમને એક મિશન આખી જિંદગી રાખ્યું હતું, જેને એના સંરક્ષણ માટે કામ કરવું હતું, એ લોકોએ ઘણે બધે ઠેકાણે સારું કામ કરી, સ્થાનિક પ્રજાનો સાથ મેળવી, સ્થાનિક સરકારનો સાથ મેળવી, ફંડ ઊભું કરી, એ ઘટી રહેલી મગરની પ્રજાતિ અથવા ક્રોકોડાઇલની પ્રજાતિ હતી એને વધારવા માટે મહેનત કરી અને થઈ છે, અને ઘણા બધા એક્ઝામ્પલ છે. ધ ચેલેન્જ ઇન મેની ઓફ ધીસ કેસ નાવ ઇઝ હાઉ ટુ મેન્ટેન ધીસ પોપ્યુલેશન ઇન ફેસ ધ ઇન્ક્રીઝ. અત્યાર સુધી દુનિયાની અંદર મગર એટલે જેટલી ક્રોકોડાઇલ સ્પીસીસ છે એની કન્ઝર્વેશન માટેની બહુ જ જોરશોરથી બચાવવાની વાત થઈ રહી હતી, અને ઘણે બધે ઠેકાણે એ ક્રોકોડાઇલની પ્રજાતિઓનું પોપ્યુલેશન છે એ વધી રહ્યું. તો હવે છે એના માનવ જોડેના અથડામણ પણ વધી રહ્યા છે, એટલે હવે એક ચેલેન્જ થઈ ગઈ છે કે એને આપણે કેવી રીતે ઘટાડવું અથવા કેવી રીતે સમજવું અથવા તો એ બંનેને આપણે કેવી રીતે બેલેન્સ કરીએ. નેક્સ્ટ, આપણે અહીંયા મગર છે એટલે આપણે મગરની થોડી વાત કરીએ, સમજી લઈએ બરાબર. મગર આમાંથી બધાએ જોયો હશે, નહીં જોયો એને પ્રાણી સંગ્રહાલયમાં જોયો હશે, અને જેને કુદરતમાં નહીં જોયો એને આજ રાતના કદાચ જોવા મળશે, કાલ સવારે પણ જોવા મળશે. આમાંથી કોઈ એવું છે કે જેને આપણા ગુજરાતમાં જેને આપણે મગર કહીએ છીએ, જેને આપણે માર્સ ક્રોકોડાઇલ કહીએ છીએ, એ નથી જોયો એવો કોઈ છે? કોઈ નથી ને, બધાએ જોયેલા છે બરાબર. કુદરતમાં જોયેલા હશે તો ઝૂમાં જોયેલા હશે બરાબર. આપણે જોયા છે એટલે એના પ્રત્યે આપણને કંઈક જાણવાની ઈચ્છા થઈ છે, અને નથી જોયા તો વધારે જાણવાની ઈચ્છા થાય બરાબર. તો હવે આ મગર છે. નેક્સ્ટ, જ્યારે આપણે મગરની વાત કરીએ તો આપણે થોડું મગર અંગે સમજી લઈએ. આ જે લીલા અને કેસરી રંગનો જે ભાગ દેખાડે છે નકશાની અંદર, એ મગર પ્રજાતિ છે, એની ડિસ્ટ્રીબ્યુશન રેન્જ એટલે એનો વ્યાપ દેખાડે છે કેટલા વિસ્તારની અંદર મગર હતો. હવે જ્યાં કેસરી ભાગ થઈ ગયો ને, એટલે કે બાંગ્લાદેશ છે, મ્યાનમાર છે, ત્યાં મગરની પ્રજાતિનું અસ્તિત્વ હવે નથી રહ્યું, અથવા તો બાંગ્લાદેશની એની અંદર કંઈક છે, થોડી ઘણી એક જ ક્યારેક કુદરતની અંદર જોવા મળે છે. મગરનું ડિસ્ટ્રીબ્યુશન જોઈએ તો ઈસ્ટ સાઉથ ઈરાનથી લઈ અને બાંગ્લાદેશ સુધી, મ્યાનમાર સુધી હતું. હવે ધીરે ધીરે આટલા વિસ્તારની અંદર મગર છે એ કુદરતી અવસ્થાની અંદર મળી રહે છે. નેક્સ્ટ, આ બધા એના હેબિટેટ છે કે કેમાં થાય. મગર એક એવું પ્રાણી છે કે મોટી નદીમાં પણ થાય, દરિયાકાંઠાના વિસ્તારમાં પણ જાય, નાળામાં થાય, નાના તળાવમાં પણ થાય, મોટા સરોવરમાં થાય, અને વિશ્વામિત્રી જેવી નાની નદી જે છે જેની અંદર સ્થાનિક લોકો પોતાની ગટર ટ્રીટ કરાવવાનું પાણી છોડે ત્યાં પણ એ થાય છે. એટલે બહુ એડેપ્ટેડવાળી સ્પીસીસ છે કે બધું જાતની પરિસ્થિતિ એ સહન કરવા તૈયાર છે, અથવા તો એ પોતાનું જીવન ટકાવી રાખવા માટે જુદી જુદી પરિસ્થિતિની સાથે એ સ્ટ્રગલ કરીને જીવે એવો જીવ છે. નેક્સ્ટ, આ એક આપણે એસ્ટિમેશન જોઈ લઈએ. આ એના આંકડાકીય માહિતી છે. એનું ગ્લોબલ ડિસ્ટ્રીબ્યુશન એવું કહે છે કે 8,700થી લઈને 12,400 જુવાન એડલ્ટ મગર છે, બાકી ઈરાનથી લઈ શ્રીલંકા સુધીના આંકડા છે. આ બધા એના આંકડા છે અને આ એસ્ટિમેટ છે 2018નો છે. એટલે આટલી ઓવરઓલ પોપ્યુલેશન દુનિયામાં મગર પ્રજાતિનું છે આપણે સમજીએ છીએ. હવે આ આંકડાથી આધારે મને કોઈ કહેશો કે આમાં કંઈક થોડુંક વધારે કે થોડુંક ઇન્ટરેસ્ટિંગ આંકડો છે? આ આપણે રમત છે, એક ગેમ છે કે તમે આંકડા જોઈને પણ તમને ખબર પડવી જોઈએ કે સારું કંઈક ખોટું થઈ રહ્યું છે અથવા કંઈક સાચું થઈ રહ્યું છે અથવા તો કંઈ થઈ રહ્યું છે તો એ સમજવા લાયક થઈ રહ્યું છે. આ આંકડા છે, આ 4 કન્ટ્રીના આંકડા છે, ઈરાન, પાકિસ્તાન, ઇન્ડિયા, શ્રીલંકા. હવે તમે એના આંકડા કેવી માહિતી જોવો તો ઈરાનની અંદર 200-300 મગર છે એડલ્ટ, પાકિસ્તાનની અંદર 500-600 છે. આ એક એસ્ટિમેટ છે. ઇન્ડિયા કહે છે કે 5,500થી લઈને 8,500 જેટલા હશે, અને શ્રીલંકા કહે છે 4,500થી 5,500 હશે.
હવે કોઈ તમને કોઈ ટ્યુબલાઇટ કે સ્ટ્રાઇક થઈ, હું શું કહેવા માગું છું, થઈ? હા તો બોલો કે ના બોલો, આપણે અહીંયા કંઈક સમજવા આવ્યા છીએ. આપણે આપણા જીવનના બે દિવસ કિંમતી ખર્ચીને અહીંયા આવ્યા છે. જો તમે પ્રશ્ન નહીં પૂછો તો તમને પણ સમજવાની નહીં મજા આવે અને મને પણ નહીં મજા આવે. પ્રશ્ન પૂછશો તો હું કંઈક તમને જવાબ આપીશ, નહીં તો પ્રશ્ન પૂછશો તો મને ખબર પડશે કે તમને આ વિષયની અંદર થોડો ઘણો પણ રસ છે અથવા તમને થોડો ઘણો ઇન્ટરેસ્ટ છે. ચાલો, તમે કોઈ બોલશો નહીં તો હું બોલી જાઉં, અને બોલવું હોય તો એક વાત હજી કહેશો મને કે આમ શું કહેવા માગું છું? નહીં બોલો. આ આંકડા કી જોઈએ ને માહિતી, પછી આપણે ગ્લોબલી વિઝ્યુલાઇઝ કરો કે ભારત છે એનું કેટલું મોટું ક્ષેત્રફળ છે, બરાબર? તો એની અંદર એસ્ટિમેટ કેટલો આવ્યો? વધારે વધારે 8500 આવ્યો. પણ શ્રીલંકા છે, શ્રીલંકાનો જ્યોગ્રાફિકલ એરિયા કેટલો નાનો છે? જે આપણા કચ્છ ડિસ્ટ્રિક્ટ જેટલો જ છે, અથવા તો ગુજરાત રાજ્ય જેટલો હાર્ડલી હશે. ત્યાં આટલા બધા મગરનું એસ્ટિમેશન આવે છે, બરાબર? તો વિચાર કરો કે ત્યાં મગર જોડેના અથવા ક્રોકોડાઇલ જોડેના અથડામણ કેવા હશે. હવે શ્રીલંકાની વાત કરું અને ભારતની વાત કરું તો ભારતની અંદર 8500 મગર છે એસ્ટિમેટ પ્રમાણે. એ મગર છે, એ સિવાયની બીજી બે ક્રોકોડાઇલ સ્પીસીસ છે, ઘડિયાળ છે, જે 200-300 જેટલી ગંગા અને ગંગાની બધી ટ્રિબ્યુટરી, બ્રહ્મપુત્રની ટ્રિબ્યુટરી બધાય. અને ત્રીજી પ્રજાતિ જે ઓરિસ્સાના દરિયાકાંઠેથી લઈ સુંદરવન અને આંદામાન નિકોબરમાં થાય, જેને આપણે એસ્ચ્યુરિયન ક્રોકોડાઇલ કહીએ, ખારા પાણીનો મગર કહીએ, ગુસ્સાવાળો મગર કહીએ, અથવા તો દુનિયાનો મોટામાં મોટો સાઇઝ ધરાવતો પ્રજાતિવાળો મગર, એટલે સોલ્ટ વોટર મગર, બરાબર? એ પણ થાય. તો ત્રણ પ્રજાતિના થાય ત્યારે શ્રીલંકાની અંદર સોલ્ટ વોટર અને મગર બંને થાય. શ્રીલંકાનો નકશો અથવા જ્યોગ્રાફિકલ એરિયા જુઓ તો સોલ્ટ વોટર પણ ત્યાં થાય છે અને આપણો મીઠા પાણીનો મગર પણ થાય છે. જો મીઠા પાણીનો મગર આટલો થતો હોય, શ્રીલંકાનો ટાપુ જુઓ, તો એના માનવ જોડેના અથડામણ કેટલા થાય અથવા કેટલા સંભવિત અથડામણ થવાના હતા. આ એક ડેટાને સમજવા માટે કહું છું તમને, બરાબર? હા, તમને સંરક્ષણની નીતિની ખબર હશે, ભણવાની નીતિની ખબર હશે, સાયન્સ ભણ્યા હશો તો નથી ભણ્યા, પણ આંકડાકીય માહિતી છે એ હંમેશા કંઈક ને કંઈક તમને કહેતું હોય. એ આંકડાકીય માહિતીને તમે વ્યવસ્થિત રીતે સમજો અથવા તો વાંચવાનો પરિસ્થિતિ, આંકડા એટલા વાંચો ને એની સાથે તમે લિંક કરો. હું એમ કહું કે ચરોતરની અંદર અનિરુદ્ધભાઈ કીધું કેટલા 300 મગર છે, બરાબર? તો ચરોતરનો જ્યોગ્રાફિકલ એરિયા જુઓ, તળાવ જુઓ, બરાબર? અને પછી કોઈ બીજા એરિયાના તમને આંકડા કહે કે આટલા મગર અમારે ત્યાં થાય, તો તેનો જ્યોગ્રાફિકલ એરિયા કરો. એટલે તમને એ એરિયાની અંદર મગરની ડેન્સિટી કેટલી હશે અથવા તો એ કેટલા વિસ્તારની અંદર કેટલા નંબરમાં મગર હશે અને તમને જોવા મળે, અથવા તો એ મગરની આજુબાજુ માનવ વસાહત રહેતી હશે તો એના જોડેના અથડામણ કેટલા થતા હશે એ પણ આપણે સમજી શકીએ. નેક્સ્ટ, આપણે ત્યાં જે મગરની પ્રજાતિ છે આખા ભારતની અંદર અત્યારે એટલા સારા આંકડામાં થઈ રહી છે, આ શેને કારણે થઈ છે? આ બધાને કારણે થઈ છે. એક તો ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક ટેકનિકલ સપોર્ટ યુનાઇટેડ નેશન તરફથી હતો, રિયર અને રિલીઝ, જે 1975માં એક પ્રોજેક્ટ શરૂ થયો હતો. એવું હતું ત્યારે મગર, ત્રણેય મગરની પ્રજાતિ, ઘડિયાળ, આપણો માર્સ ક્રોકડાઇલ અને સોલ્ટ વોટર ક્રોકડાઇલ, એની સંખ્યા ઘટી રહી હતી. એટલે ભારત સરકાર ચિંતિત થઈ અને એને વધારવા માટે એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો 1975માં. એ પ્રોજેક્ટનું નામ હતું રિયર અને રિલીઝ. એટલે જ્યાંય જે ઠેકાણે ક્રોકોડાઇલની સ્પીસીસ નેચરલી બ્રીડ થઈ રહી એના ત્યાંથી ઈંડા લઈ આવે, એને બંધન અવસ્થાની અંદર આર્ટિફિશિયલી ઇન્ક્યુબેટ કરે, એના બચ્ચા મોટા કરે અને એના બચ્ચા 1 મીટરથી 2 મીટરના થાય એટલે પાછા એ વિસ્તારની અંદર ત્યાં ત્યાં રિલીઝ કરે. અત્યારે આપણે જે ઘડિયાળની, માર્સ ક્રોકોડાઇલની કે સોલ્ટ વોટરની જે કંઈ આપણે પોપ્યુલેશન જોઈ રહ્યા છે, તો સમજી રહ્યા છે, તો જાણી રહ્યા છે, એ આ પ્રોજેક્ટને આધારે છે, બરાબર? અને એ પછી 1978માં હૈદરાબાદની અંદર એક મેનેજમેન્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો, આખા ભારતમાંથી વન વિભાગના અધિકારીઓને બોલાવે અને એ પોતે ત્યાં એના વિસ્તારની અંદર, આપણે જેમ સાસણની અંદર હતું, હૈદરાબાદની અંદર હતું, પછી ઓરિસ્સાની અંદર હતું, આવી રીતે લોકો ત્યાંના સ્થાનિક લોકોનો, સ્થાનિક ફોરેસ્ટવાળાનો સાથ લઈ અને ઇન્ડા વાઇલ્ડમાંથી કલેક્ટ કરાવે, એના આર્ટિફિશિયલ ઇન્ક્યુબેટ કરે, એના બચ્ચા થાય અને પછી રિલીઝ કરે.
આ રીતે એ પોપ્યુલેશન આપણે રીબિલ્ડ કરી રાખે. એને પછી શું થયું, આપણે લીગલ પ્રોટેક્ટ સ્પીસીસ 1972 વાઇલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ આવ્યો, એને કારણે પ્રોટેક્ટ કરી. એના માટે આપણે પ્રોટેક્ટ એરિયા જાહેર કર્યા, એના માટે ગવર્મેન્ટે મેઝર્સ બધા જાહેર કર્યા કે ભાઈ આ પ્રજાતિ છે ઘટી રહી છે તો શેડ્યુલ વનમાં મૂકો, આ કરો, એના માટે આ કરો, એના માટે આટલા સુરક્ષિત વિસ્તાર કરો, ગંગાની અંદર આ નદીનો ભાગ છે કે આ ભાગમાં ઘડિયાળ વધારે જોવા મળે છે તે સુરક્ષિત કરો, ત્યાં ફિશિંગ છે ઓછું કરાવી દો, થાત જરૂર હોય બહુ લોકોનું તો એને કંટ્રોલ સાથે કરો. આ બધા મેઝર્સ શરૂ થયા અને આખો કોકડે કંજરનો પ્રોજેક્ટ પ્લોટ થયો. અને અત્યારે આપણે જે મગરની વાત કરી રહ્યા છીએ, ઘડિયાળની વાત કરી રહ્યા છીએ કે સોલ્ટ વોટરની વાત કરી રહ્યા છે, આ કારણ. થેન્ક્સ. જ્યારે આપણે સંરક્ષણની વાત કરીએ તો પહેલાં વહેલાં તો આપણે શું કાયદાની વાત કરીએ કે એને કાયદાકીય સપોર્ટ મળવો જોઈએ, એને કાયદાકીય સ્થાન મળવું જોઈએ, તો આપણે એને બચાવી શકીએ. બરાબર. તો આયુસીએનના રિસ્ક પ્રમાણે આપણે જે મગર જોશું એ વલ્નરેબલ છે. સાઇટિસના રેટ પ્રમાણે એપેન્ડિક્સ વનમાં જાય છે. આપને ખબર છે ને આયુસીએન રેડ લિસ્ટ એ શું છે કે સાઇટિસ શું છે, આ કંઈ સમજવું છે તો આપણે આગળ, ન સમજવું હોય તો આપણે આગળ વાત કરીએ. આ એક કાયદાની વાત છે. કાયદો એટલે કેવું થાય કે ભારતની અંદર આપણે કાયદો કર્યો વાઇલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ 1972, એની અંદર જે પ્રજાતિઓ બધી વધતા ઘટ હતી એ બધા લોકોને સમજી કાઢવી, એને શેડ્યુલ 1, શેડ્યુલ 2, શેડ્યુલ 3, શેડ્યુલ 4, 6, 7 એવી રીતે આપણે એને કેટેગરાઇઝ કર્યું. એટલે એને કાયદાકીય કેટલો સપોર્ટ મળવો જોઈએ, એ પ્રજાતિના હેબિટાટને, એની બ્રિડિંગ સિઝનમાં એના ઈંડાને અથવા તો એના એરિયાને કોઈ પણ જાતનો વિક્ષેપ ઊભો થાય તો એનો ગુનો બને, તો શેડ્યુલ 1 હોય તો એનો ગુનો વધારે ગંભીર ગણાય, એનો દંડ વધારે ગણાય, એનું વન વિભાગે સ્થાનિક લોકોએ વધારે સંરક્ષણ કરવું જોઈએ, વ્યવસ્થિત રાખવું જોઈએ. એ પછી ઇન્ટરનેશનલી કાયદો આવ્યો સાઇટિસ. સાઇટિસ કેવું થયું કે મગર છે એ ભારતમાં થતો હતો, જ્યારે ભારતમાં જે પ્રજાતિ થતી હોય તેને ભારતમાં કાયદો લાગવો પડે, પણ હું છાનો માનો છુપો 5-10 મગર છે એ મારા થેલામાં નાખી ભારતમાંથી નીકળી જાઉં, બરાબર, અને અમેરિકાની માર્કેટમાં વેચું તો ત્યાં તો મને ભારતનો કાયદો પહોંચી નથી શકવાનો, તો હું મગરનો ત્યાં વેપાર કરી શકું. આવું ન થાય એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે એક સાઇટિસની એક ટ્રીટી થઈ કે જેની અંદર જે દેશોએ એન્ડેન્જર સ્પીસીસ જાહેર કરેલી હોય, પછી એ ફ્લોરા હોય કે ફોના હોય, એ બધી સ્પીસીસને એની અંદર એને સંરક્ષણ આપવું. એટલે જો એ સાઇટિસ ટ્રીટીની અંદર એ દેશે સહી કરી હોય તો હું અહીંથી મગરના બચ્ચા અથવા તો અન્ય કોઈ પણ શેડ્યુલ 1ની સ્પીસીસ છે છાનો માનો સ્મગલિંગ કરી અન્ય કન્ટ્રીમાં લઈ જાઉં તો ત્યાં એ કન્ટ્રીનો મને એમ થાય કે આનો કાયદો ન લાગુ, ત્યાં સાઇટિસનો કાયદો લાગુ પડે અને સાઇટિસના ધોરણ પ્રમાણે મને એ લોકો બુક કરી શકે અને મારા સામે કાયદાકીય કામ કરી શકે. અને સાઇટિસની અંદર જે એનિમલ્સ પકડાયા હોય એ એના નેટિવ એરિયામાં પાછા મોકલવાના એ દેશની ઓથોરિટીની જવાબદારી રહે. એટલે જો આજ મારા પાસેથી સ્ટાર ટોર્ટોઇઝના બચ્ચા 200 લઈ અને હું કોઈ અન્ય કન્ટ્રીમાં ઓસ્ટ્રેલિયામાં પહોંચી ગયો, ઓસ્ટ્રેલિયાથી સાઇટેશન જાય તો મારા ઉપર કાયદાકીય કામ ચાલે એ દેશની અંદર, અને એ જે સ્ટાર ટોર્ટોઇઝના બચ્ચા એટલે કે પથ્થર કાચબા જેને કહે છે એ ત્યાંની સરકાર એને આઇડેન્ટિફાઈ કરી અને એના નેટિવ પ્લેસ પર પાછા મોકલે, અને ભારત સરકારે એ નેટિવ પ્લેસ પર ચાલેલા જે એનિમલ્સ હોય એને હેલ્ધી કન્ડિશન ચેક કરી અને નેચરમાં રિલીઝ કરી દેવા પડે. એના માટેના પ્રોટોકોલ છે, એ પ્રોટોકોલ પાળી અને પછી એને રિલીઝ કરી દેવા. એટલે સાઇટિસનો કાયદો આવ્યો અને સાઇટિસ એપેન્ડિક્સ 1માં આવ્યું હોય એટલે દરેક સાઇટિસની સાઇનવાળા સિગ્નેચરી જેટલા કન્ટ્રી હોય એને એ બીજા દેશના શેડ્યુલ પીસીસ હોય એને એને સપોર્ટ કરવો જ પડે અને એને કાયદાકીય સંરક્ષણ આપવું પડે. એટલે સાઇટિસનો કાયદો. નેક્સ્ટ, આપણે ઇન્ડિયન વાઇલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 શેડ્યુલ 1માં આવે, મગર તો શ્રીલંકામાં થાય છે તો એનો આ કાયદો છે, પાકિસ્તાનમાં થાય છે તો પણ ત્યાં એક કાયદો બનાવ્યો છે, નેપાળમાં પણ એના માટે કાયદો બનાવ્યો છે અને બાંગ્લાદેશ પણ કાયદો બનાવ્યો છે, ઈરાનમાં ખબર નથી. આ બધા કાયદાની વાત એટલે કરું છું કે ભારતની અંદર ભારત સરકારે આપણી જેવી એનજીઓએ તમારા જેવા માણસોએ બધા ભેગા થઈ અને સંરક્ષણ નીતિનો સાથ આપ્યો
એટલે ઘડિયાળની પોપ્યુલેશન વધી, ઘડિયાળની પોપ્યુલેશન વધી એટલે ગંગાની અંદર આપણે ઘડિયાળ રિહેબિલેટ કરી, બરાબર. મગરની સ્પીસીસ વધી એટલે મગરને આપણે બધી નદીમાં રિહેબિલેટ કરી. હવે વખત જતાં શું થાય કે ત્યાં પણ એ પોપ્યુલેશન ધીરે 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 એ ત્યાં સ્થિર થાય અને ત્યાં પણ એ પોતે બ્રીડ કરવા માંડે. અત્યારે બાંગ્લાદેશની અંદર અથવા તો નેપાળની અંદર જે ઘડિયાળનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, ભારત એમાં સૌથી વધારે પૈસાની રીતે, માનવની રીતે, બધી રીતેમાં વધારે ફંડિંગ નાખી રહ્યું છે અને ઘડિયાળની પોપ્યુલેશન રીબિલ્ડ થઈ છે. હવે નદીમાં થયેલી ઘડિયાળ છે, રીબિલ્ડ થઈ છે, એના માટે તો કંઈ એવું નથી ને, આપણા માટે છે. એક કન્ટ્રીથી બીજા કન્ટ્રીમાં જવા માટેના આપણે કાયદા કહીએ છીએ, વિઝા જોઈએ આ છે, અથવા તો બોર્ડર ઉપર આપણે રોકી શકે, પણ આ તો વન્ય પ્રાણી છે, એને કોઈ રોકે નહીં. એટલે અત્યારે પ્રોબ્લેમ થયો છે કે આપણે ત્યાં રીબિલ્ડ થયેલી ઘડિયાળ અથવા તો મગર છે એ બાંગ્લાદેશમાં હવે ફ્લડને કારણે પણ કોઈ પણ કારણોસર ત્યાં બધી જવા માંડી છે ને ત્યાંથી. તો એ દેશની વચ્ચે પણ જો કાયદો ત્યાં રાખવામાં આવ્યો હોય તો ત્યાં એ સંરક્ષણ નીતિ કામ લાગે, નહીં તો શું થાય કે આપણે બધું મહેનત કરી કરીને કમાય અને પાડોશી પથ્થર મારીને અંબાની કેરી ખાઈ જાય, એવું થાય. એવું ન થાય એટલે આપણે આપણા પાડોશી દેશનો પણ સંરક્ષણ નીતિમાં સાથ લેવો પડે, આને કારણે ત્યાં પણ કાયદાની જોગવાઈ આવી જાય. આંતરરાષ્ટ્રીય સાઇટિસના કાયદા છે, આ બધી વન્ય પ્રજાતિ જે લોકલ માઇગ્રેટરી થાય છે, ઇન્ટરનેશનલી માઇગ્રેટરી થાય છે, એના સંરક્ષણ માટેની એક નીતિ છે. નેક્સ્ટ હવે આપણે કન્ઝર્વેશનની વાત કરીએ તો આપણે ત્યાં તો સંરક્ષણ નીતિ ઘણા વર્ષોથી હતી. કાયદો તો 1972માં આવ્યો, એ પહેલાં આપણે એને એક રિલિજન ધર્મની રીતે આપણે એને પ્રોટેક્ટ કરેલી હતી. તો આ એના સમજવા માટે એના આઈડિયલ ફોટોગ્રાફ રાખ્યા છે આપણા સમક્ષ. પહેલો ફોટોગ્રાફ ઉપરનો છે જે આ છે, એ નમામિ દેવી નર્મદાનો છે. નર્મદા દેવી છે એ મગરનું વાહન છે, એટલે નર્મદાની અંદર આજે પણ લોકો મગરને સંરક્ષણ માટે ત્યાંના સ્થાનિક લોકો આજુબાજુ છે. નર્મદા તો ઠેઠ ક્યાંથી આવે, અમરકંટકથી શરૂ થતી 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 આવે અને આપણે અહીંયા ખંભાતના અખાતમાં એ આખા વિસ્તારની અંદર સ્થાનિક જે માનવો રહે છે, સિવિલાઇઝેશન, એ બધા મગરને છે એને ધાર્મિક રીતે એને પ્રોટેક્ટ કરેલી છે. એટલે મગર ત્યાં હતી અને ત્યાં એવું કહેવાય છે કે નદીની અંદર જો મગર તમને ઉપાડી જાય ને તો તમને મોક્ષ મળે, સાચો મોક્ષ મળે. એટલે આપણે ધાર્મિક રીતે એને પણ સંરક્ષણ આપેલું હતું. બીજું આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતની અંદર ખોડિયારમાં છે એનું એક વાહન છે જેનું મગરને આપણે સંરક્ષણ જાહેર કરેલું છે. ત્રીજું છે નીચેનું, એ મગાપીર છે. પાકિસ્તાનની અંદર મગરની અમુક વિસ્તારની અંદર પૂજા કરે છે મુસ્લિમ લોકોને, એને મગાપીર તરીકે, અને આજ સુધી ત્યાં કોઈ પણ જાતનો એટેક થયો નથી. અને ત્યાં સૌથી મોટો મગર હોય ને એની સરસ રીતે પૂજા કરવામાં આવે, એને ખાવાનું આપવામાં આવે અને એના ઉપર એક જાતના બ્લેસિંગ આપે એવી આશા રાખે. અને ઉપર છે એક લાકડાનું બનાવેલું મૂર્તિ જેવું છે, એ આપણે અહીંયા તાપી અને નર્મદા વચ્ચેનો જે વિસ્તાર છે ને, જ્યાં જંગલ વિસ્તાર છે, ત્યાં રહેવાવાળા ભાઈઓ જે જાતિ છે એ બધા મગરની પૂજા કરે અને એના માટેનું એક રિચ્યુઅલ છે. તો આ રિચ્યુઅલ તમે સમજો ને તો આવું જ રિચ્યુઅલ છે ઓસ્ટ્રેલિયામાં પણ થાય છે. બે કન્ટ્રી વચ્ચે કોઈ જંગલનો વિસ્તાર છે, કોઈ જાતનું કોમ્યુનિકેશન નથી, પણ એક મગર જેવું સ્ટેચ્યુ બનાવીને એની પૂજા કરવામાં. એટલે આપણે મગરને સંરક્ષણ રીતે, કુદરતી રીતે સંરક્ષણ ધર્મની રીતે આપેલું જ હતું અને એટલે આપણે કાયદાકીય રીતે પણ અત્યારે આપેલું છે. તો આપણે એ પ્રજાતિ સમજવી પડે ને, પ્રજાતિ આપણા પૃથ્વી ઉપર આટલા વર્ષોથી ઇવોલ્વ થઈને આવેલી છે એની પણ કંઈક ઇમ્પોર્ટન્સ છે. કારણ કે નદીમાં અથવા તો તળાવમાં મગર નહીં હોય તો શું થાય અને હોય તો શું થાય એ પણ સમજવું જરૂરી છે. નેક્સ્ટ, મગર સિનારિયો ઇન ધ કન્ટ્રી જોઈએ તો બીજી બે પ્રજાતિ જે આપણે વાત કરી, ઘડિયાળ અને સોલ્ટ વોટર, એના કરતાં સારી છે. જે બે ગંગા અને ઘડિયાળ એસ્ચ્યુરીની કહી, બરાબર. અને હજી પણ આપણે એના માટેના પ્રોટેક્શન માટેના મેજર લઈ રહ્યા છે. નેક્સ્ટ, હવે આપણે ભારતની વાત કરીએ તો આ બધા રાજ્યની અંદર નોંધપાત્ર મગરની વસ્તી છે.
ખાસ કરીને આ 15 રાજ્યની અંદર સારા પ્રમાણમાં મગર છે. સ્થાનિક વન વિભાગ, સ્થાનિક લોકો મગરને બચાવવા માટે શું કહેવાય સક્ષમ છે અને એના માટે બધી જ જાતની મહેનત કરી રહ્યા છે. નેક્સ્ટ, તો આપણે ક્રોકોડાઇલ ઇસ્યુની વાત કરીએ તો કેવા ઇસ્યુ છે? પેલો મેં આપણે કીધું કન્ઝર્વેશન ટ્રાન્સબાઉન્ડ્રી, આપણે બચાવીએ અને આપણે એની મહેનત કરી વધારીએ અને નેપાળ અને બાંગ્લાદેશમાં એની વસ્તી જાય છે અને ત્યાં જો એને સંરક્ષણ ન થાય એનો એક ઇસ્યુ ઊભો થયો છે. બીજો હેબિટાટ લોસ અને અલ્ટરનેશનનો એક પ્રોબ્લેમ થાય ચાલ્યું છે. કોન્ફ્લિક્ટ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટના પ્રોબ્લેમ છે. પ્રોટેક્શન લીગલ અને રિલિજિયસ પોલ્યુશન થ્રેટ્સ અને ન્યૂ થ્રેટ્સ ડિઝીઝ, આ બે એક સમજવી જરૂરી છે. કારણ કે મગરને આપણે બચાવીએ અથવા કોઈ વન્ય પ્રજાતિને બચાવીએ તેના ઘણા બધી વસ્તુઓ હોય, એના જુદા જુદા પાસાઓ એ આપણે સમજીએ તો જ એનું આપણે સંરક્ષણ નીતિ સરખી રીતે કરી શકીએ. અધરવાઇઝ એનું સંરક્ષણ આપણે ગમે એટલી મહેનત કરીએ પણ એનું આપણે પરિણામ સારું ન મળે. નેક્સ્ટ, હવે આપને સમજાવું, આ બધો વિસ્તાર છે મગર ડિસ્ટ્રીબ્યુશન હેબિટેટ છે ગુજરાતની અંદર, બરાબર. તો તાપીમાં ઉપરવાસમાં થોડા ઘણા મગર જોવા મળે છે, નર્મદામાં જોવા મળે છે. નર્મદા અને મહીની વચ્ચે અમારી વિશ્વામિત્રીને વડોદરા ત્યાં મગર જોવા મળે છે, મહીમાં જોવા મળે છે, ચરોતરમાં જોવા મળે છે, શેત્રુંજી આપણે સાબરમતીમાં ઉપર ત્યાં થોડા ઘણા મગરની પોપ્યુલેશન છે, કચ્છમાં થોડી મગરની પોપ્યુલેશન છે, સૌરાષ્ટ્રની અંદર બરડાના જંગલ જે કહેવાય છે ત્યાં મગરની વસ્તી સારી છે, મોરબી પાસે થોડા ઘણા મગર મચ્છોની અંદર જોવા મળે છે અને ગિરનારમાં મગર જોવા મળે છે. આ મગરની ઓવરઓલ સારા નંબરમાં પોપ્યુલેશન છે. હવે આપણે એને સમજીએ કે આ પોપ્યુલેશનનું અત્યારે ફ્યુચર કેવું છે અને ફ્યુચર ભવિષ્યની અંદર એનું ફ્યુચર કેવું હશે આપણે વિઝ્યુઅલાઇઝ કરી શકીએ, સમજી શકીએ. અને એ સમજવાની કોશિશ એટલે છે, હાલ અથડામણ મગર જોડેના અમુક થઈ રહ્યા છે એ આપણે મિટિગેશન અથવા ઓછા અથડામણ થાય એના માટે પ્રયત્ન કરી રહી છે ભારત સરકાર તેમજ આપણે એનજીઓ અને લોકલ સ્થાનિક લોકો. તેમ છતાં એ અથડામણ વધવાના રિઝન વધી જવાના છે. નેક્સ્ટ, હવે આપણે સમજીએ કે ગુજરાતનું આખો ગુજરાતનું જ્યોગ્રાફિકલ એરિયા એવો છે કે કચ્છ છે એ કાચબા જેવો ઢાલવાળો વિસ્તાર છે, સૌરાષ્ટ્ર છે એ મોટો ઢાલવાળો વિસ્તાર છે, બાકી બધી નાની નાની રિવર થાય. મેઇનલેન્ડ ગુજરાત છે ને આખું, એમાં જેટલી નદી આવે છે એ બધી નદી ક્યાં નોર્થ ટુ સાઉથ વહે છે, ક્યાં ઇસ્ટ ટુ વેસ્ટ વહે છે, બરાબર. એ એટલા માટે વહે છે કે આપણું જ્યોગ્રાફિકલ એરિયા લેન્ડ એવો છે એટલે નદીનો નેચરલ કોર્સ એવી રીતે છે, બરાબર. હવે આ નેચરલ કોર્સને આપણે સમજવા જઈએ સમજીએ છીએ પણ હાલના આપણે જે કહીએ છીએ ડેવલપમેન્ટ, આપણે કઈ જાતનું ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ, સાચું છે કે ખોટું છે એ આપણને ક્યારે ખબર પડે, એનું પરિણામ આવે ત્યારે ખબર પડે. ક્યાં આપણે એને પ્રિડિક્ટ કરીએ કે ભાઈ આ સાચું થશે કે ખરાબ થશે, તો તમે આમ જુઓ ને તો એક એક્સપ્રેસ હાઈવે આખો બની રહ્યો છે, બરાબર. બરોડાથી અમદાવાદ વચ્ચેનો એક્સપ્રેસ હાઈવે છે અને ફરીથી દિલ્હી આગળ જવાનો છે. પછી આ છે નર્મદા, આ નર્મદા ડેમ છે ત્યાંથી નર્મદા કેનાલ બની રહી છે. પછી એક DFC ડેડિકેટ ફ્રાય કોરિડોર આખો થઈ રહ્યો છે. પછી બુલેટ ટ્રેન થઈ રહી છે. આ નવા આવવાવાળા અથવા તો હાલમાં થઈ રહેલા બધા પ્રોજેક્ટ છે, યોજનાઓ છે જે ગુજરાત સરકાર અને ભારત સરકારથી થઈ રહી છે, બરાબર. હવે તમે જુઓ ને સરસ રીતે તો મેઇનલેન્ડ ગુજરાત છે ને એની અંદર એક નાના છોકરાને નક્શા પર બિહાડી દીધો અને ફૂટપટ્ટી લઈ લાઈન દોરી નાખી, 1, 2, 3, 4 આવી બધી લાઈનો શરૂ થઈ ગઈ. એને કારણે શું થશે કે નદી સિવાયનો જેટલો ઇસ્ટર્ન એરિયાનો જે હાઈ એરિયા છે ત્યાંથી જે પાણી આવવાનું ને એ બધું ફ્લડિંગ છે આને કારણે અટકવાનું. દાખલે બુલેટ ટ્રેન છે એ તો પિલર ઉપર બનશે એટલે કદાચ એનું ન બને, પણ એ સિવાયના જે ટ્રેનના રસ્તા બન્યા છે, એક્સપ્રેસ હાઈવે બન્યા છે, એ બધાની અંદર એન્વાયરમેન્ટની કેર લેવામાં નથી આવી એ ડિઝાઇનની અંદર. એટલે કેવું છે કે 1 કિલોમીટર સુધી વચ્ચે કોઈ પણ જગ્યાએ પાણીને જવાનો સ્પેસેસ નથી રાખ્યો. એટલે અત્યારે હાલની અંદર અમદાવાદ અને બરોડા વચ્ચે જે એક્સપ્રેસ હાઈવે થયો છે ને એ ચોમાસાની અંદર જુઓ ને તો ઈસ્ટર્ન બાજુ પાણીનો ભરાવો બહુ થઈ જાય છે અને પાણીનો ધરવા માટે પાણી વધારે થાય એટલે એ એરિયાની અંદર ફ્લડિંગ થાય. એ એરિયાની અંદર જે ખેડૂતો એના ખેતર કા ડૂબી જાય અથવા તો કંઈક સંભવિત પ્રોબ્લેમ થાય. હવે એ પાણી બધું ફરતું ફરતું જ્યાંથી નદીમાંથી કે જ્યાં એના નાળું આવે બ્રિજ આવે ત્યાંથી નીકળે
જે કુદરતી રીતે પાણી જે એક સ્લોપમાં જતું હતું એની અંદર ધીરે ધીરે આપણે એક જાતની અડચણો ઊભી કરી છે. બીજું, આપણે નર્મદાની એક કેનાલ સરસ મજાની બનાવી છે, આપ બધાએ જોયો છે, બહુ સારી કેનાલ છે, જરૂરી છે, બરાબર. પણ આ કેનાલ છે ને એ સરસ મજાનો મગર માટેનો ફરવા માટેનો એક રસ્તો બની ગયો છે. એટલે મગરની અત્યારે જે સંભવિત પોપ્યુલેશન જે જે પોકેટોમાં હતી ને એના સિવાય નવી જગ્યાએ મગરની પોપ્યુલેશન વધતી ગઈ. અને સાયન્સની દ્રષ્ટિએ આપણે આને કહીએ તો આ બધું ડેવલપમેન્ટ છે ને એક લિનિયર લાઇનનું થયું છે. નેક્સ્ટ, જેને આપણે લિનિયર ઇન્સ્ટિટ્યુશન કહીએ છીએ, બરાબર. અને એ આપણી ઇકોનોમીને બુસ્ટિંગ કરવાની છે, પણ આપણી ઇકોલોજીને નુકસાન થશે. આપણે એને અટકાવી નથી સમજ, પણ આપણે આ વસ્તુને જો સમજીએ અને એમાંથી આપણે સારા રસ્તા કાઢી શકીએ, અથવા તો સરકારને સૂચવે કે હવે તમે કંઈ નવો ડેવલપમેન્ટ કરો તો એની અંદર ઇકોલોજીનો કેર કરો. ઓસ્ટ્રેલિયાની અંદર, આપણે ત્યાં પન્નાની અંદર ટાઈગરને જવા માટે પ્રોબ્લેમ હતો તો 14 કિલોમીટરનો ઓવરફ્લાય બનાવી નાખ્યો આખો, અને નીચેની વાઇલ્ડ લાઈફ એક જગ્યાથી બીજે થાય. તો આ બધા જે બંધ ટાઈપના જેટલા રસ્તા બન્યા અથવા તો આપણે જે બનાવી રહ્યા ડેવલપમેન્ટ છે એની અંદર દર 1.5 કિલોમીટરે જો એક જવા વાઇલ્ડ એનિમલ્સને જવા માટેના સ્પેસીસ રાખીએ, ચોમાસામાં જવા માટેના પાણી જવાના રસ્તા રાખીએ, તો આપણી ઇકોલોજી આપણી વાઇલ્ડ લાઈફને બચાવી શકીએ. પણ આ બધા એ ડિઝાઇનની અંદર ઇન્કોર્પોરેટ કરવા જોઈએ, પણ જે તે વખતે આપણે ડિઝાઇન બનાવ્યા, કારણ કે આપણે હજી આ બાબતની અંદર નવા છીએ. આપણા માટે આ શું કહેવાય, કક્કો બારાકડી છે. આ બધા ડેવલપમેન્ટ કરી રહ્યા છે, નેક્સ્ટ જ્યારે ડેવલપમેન્ટ આવશે ત્યારે આ બધી વસ્તુ આપણે કેર કરવી પડશે. અને એ અંગે જો આપણે બોલશું નહીં અથવા કેર નહીં કરીએ તો આપણી ગુજરાતની ઇકોનોમી કદાચ સારી થશે, પણ આપણી ગુજરાતને નેચરલ રિસોર્સ છે જે ઇકોલોજી છે એ આપણે ગુમાવવાનો વારો આવશે. અમે તો હું પ્રિડિક્ટ કરી રહ્યા છે, કદાચ અમે ખોટા પડી એવી તમે બધા આશા રાખજો, પણ એ તો ફ્યુચર જ આપણું કહેશે કે કેવું છે. નેક્સ્ટ, આ બધા બુલેટ રેલના આખા સીધા આમનામ બની રહ્યા છે, બરાબર. અહીંથી આ બધા લિનિયર ઇન્સ્ટ્યુમેશન છે. અત્યારે આ લિનિયર ઇન્સ્ટ્યુમેશનને કારણે ઘણે બધે ઠેકાણે વાઇલ્ડ લાઈફ છે મરવા માંડી છે, એના અથડામણ થવા માંડ્યા છે. પછી એ ઇલેક્ટ્રિકના મોટા મોટા લાઈન હોય તો બળ જોડીને પડે. આપણે જે આ સારસ જોઈએ છીએ, કાલ જોવા જશું, એ સારસના ઘણા બધા ઇન્સિડન્ટ્સ બન્યા છે કે બધી હાઈ લાઈન બધી ટ્રાન્ઝિસ્ટ થાય છે. એની અંદર જરૂરી ડિવાઇસ નહીં મૂકવાને કારણે બળ્સ અથડાય છે. અને જો ડિવાઇસ મૂકી હોય તો બળને દૂરના અંતરથી દેખાય અને અથડાઈને એને બચી શકે. એટલે આપણે ડેવલપમેન્ટ તો જરૂરી છે, એને આપણે અટકાવી ન શકતા, પણ આપણે સાચા રસ્તે વ્યવસ્થિત રીતે ડેવલપમેન્ટ કરીએ તો એનું અથડામણ ઓછું થાય. નેક્સ્ટ, આ જવા દે, બધા વાત થઈ ગયા. આપણે આ નર્મદાનો પ્રોજેક્ટ છે આખો, અહીં આપણે સરદાર સરોવરથી લઈને મેઇન કેનાલ છે, એના બધે ઠેકાણે પાણી પહોંચે છે. એટલે રોડ, ઇલેક્ટ્રિક લાઈન, રેલવે લાઈન, આ બધી છે એ વાઇલ્ડ લાઈફને નુકસાન કરવાવાળી હતી, અને આ કેનાલ છે એ પણ વાઇલ્ડ લાઈફને નુકસાન કરે છે. પણ મગર એક એવી સ્પીસીસ છે, કાચબા એવી સ્પીસીસ છે, એની ડિસ્ટ્રીબ્યુશન રેન્જ વધારી દીધી છે. એટલે મગર આને કેનાલને કારણે ઘણે બધે ઠેકાણે જ્યાં નવા તળાવ હતા, જ્યાં છેલ્લા 50 વર્ષની અંદર ક્યારેય મગર નોંધાઈ નહોતી, એમ તો જોવા નહોતી મળી, એ વિસ્તારની અંદર અત્યારે મગરની પોપ્યુલેશન સેટલ થવા માંડી છે. એટલે એક જાતનો પ્રોબ્લેમ થઈ ગયો છે. એટલે બાકીના બધા જે ડેવલપમેન્ટ હતા એ બધી ઘણી બધી વાઇલ્ડ લાઈફને નુકસાનકારક હતા, પણ નર્મદા પ્રોજેક્ટ છે જે સરદાર સરોવર કહેવાય છે એ મગરને પોઝિટિવલી સપોર્ટ કરી રહ્યો છે. આને કારણે ઓટર જે જળબિલાડી કહેવાય છે એ એક જગ્યાથી બીજી જગ્યાએ ઘણે બધે ઠેકાણે જળબિલાડીનું હેબિટેટ જોવા મળ્યું છે, અને જળબિલાડી જોવા. એવી રીતે પાયથોન છે, પાયથોનનું પણ પોપ્યુલેશન અને ડિસ્ટ્રીબ્યુટ આખું વધી રહ્યું છે અને થઈ રહ્યું છે. એટલે આ એક સિક્કાની બીજી બાબત છે, એ આપણે સમજીએ અને જાણીએ તો આપણને ખ્યાલ પડે. નેક્સ્ટ, આ પેલો નથી ચાલતો, બાકી આ વિડીયો છે, આ નર્મદા કેનાલ છે, એને કારણે મગર છે અત્યારે સુરેન્દ્રનગર આગળ જોવા મળે, પહેલાં નહોતા આ સુરેન્દ્રનગર. એટલે ધીરે ધીરે મગર છે એની પોપ્યુલેશન નવા નવા વિસ્તારની અંદર થઈ રહી છે. અને જ્યારે નવા નવા વિસ્તારની અંદર મગર છે એ ત્યાં તળાવની અંદર પાણીની અંદર રહેવા માંડે, વખત જતાં મગર છે મોટી સાઈઝની થાય,
ત્યાં એને ખાવા પૂરતું ખોરાક ન મળે, માછલી ન મળે, ખાવા ન મળે, તો પછી શું થાય? પછી એ લાઈવ સ્ટોક પર એટેક કરે, લાઈવ સ્ટોક એટેક કરતાં કરતાં લાઈવ સ્ટોકને સાચાવાળા છે એના ઉપર એટેક કરે, અને પછી મગર અને માની વચ્ચેનું અથડામણ છે એ વધી જવાનું, અથવા તો એને આંકડાકીય માહિતી તમારી પાસે વધારે આવવા મળશે, મગરની પોપ્યુલેશન વધે એના સાથે કોન્ફ્લિક્ટ પણ વધવાના ચાન્સીસ વધતા જાય. નેક્સ્ટ, આ બધા રોડને કારણે જે બધા વાઇલ્ડલાઈફ બધી મળીને જુદી જુદી ઠેકાણેના, એનું આ 2017નો આંકડો છે વાઇલ્ડલાઈફ પ્રોટેક્શન સોસાયટી કરે છે, તો આટલા અથડામણ એટલા સ્ટેટોની અંદર જોવા મળે છે. નેક્સ્ટ, કોન્ફ્લિક્ટના બધા પ્રોબ્લેમ છે કેવા છે? ડાયરેક્ટ ઇસ્યુ છે, મેન માણસના થાય છે, આ એનિમલ્સ સાથેના કોન્ફ્લિક્ટ થાય છે, ઘણા ફેટલ હોય, નોન ફેટલ હોય છે, ફેટલની અંદર લોકોને લાઈફ ગુમાવવી પડે છે, ઘણાને આખી જિંદગી ગુમા, ઘણાને લાઈફ સ્ટોક ગુમાવવા પડે છે. એક ગરીબ માણસ હોય, એ પોતાની 3-4 બકરી લઈને ફરતો હોય અને એમાંથી 2-3 બકરી મગર ઉપાડી જાય તો એ શું કરે? એટલે આવા બધા જીણાના સોશિયલ ઇકોનોમિકલ પ્રોબ્લેમ પણ ઊભા થાય છે. જો એ સોશિયો ઇકોનોમિક પ્રોબ્લેમને સમજીએ તો કદાચ એને આપણે મદદ કરી શકીએ, અને આ પ્રજાતિના સંરક્ષણ માટે આપણે યોગ્ય એની અંદર ઇન્વેસ્ટ કરી શકીએ, માનસિક રીતે, ફિઝિકલ રીતે, અથવા તો નાણાકીય રીતે. નેક્સ્ટ, આ વડોદરાની છે. 2019ની અંદર પૂર આવેલું, 52 ક્રોકોડાઇલ એક સાથે અમે સિટી એરિયામાંથી રિસ્ક્યુ કર્યા છે. હવે વડોદરાની અંદર 5-1 NGO છે, 20-25 ભાઈઓ છે, મિત્રો છે, એને મગર પ્રત્યે વધારે પડતો પ્રેમ છે. તો કોઈ પણ હ્યુમન હેબિટેશનની અંદર મગર આવી જાય, તમે ફોન કરો એટલે એક કલાકની અંદર ત્યાંથી આવી જાય. ફોરેસ્ટવાળા હોય તો ફોરેસ્ટવાળા આવી જાય, બાકી NGOવાળા મગરને સાચવી પકડી અને પાછો વિશ્વામિત્રીમાં મૂકી દે છે. પણ છેલ્લા 5 વર્ષના આંકડા એવું કહે છે કે દર વર્ષે અમે 40-45 મગર માનવ વસાહતની અંદરથી પકડી અને પાછા નદીની અંદર રિલીઝ કર્યા છે. નેક્સ્ટ, આવી રીતે પણ લોકો મગરને લઈ જાય, આ પણ ખોટી વસ્તુ છે. નેક્સ્ટ, આ એક તમને નકશો દેખાડું છું બરોડાની અંદરનો. આ બધા પિન પોઈન્ટ જે દેખાડે છે ત્યાંથી અમે એક વખત મગર રિસ્ક્યુ કર્યો હતો, અને બધા મગર રિસ્ક્યુ કરી અમે આજવામાં મૂકી દીધેલા. હવે એ કેવું હતું કે આ એક મગર હતો એવો કે અમે એને માર્ક કરેલો. મગરની હેબિટાટ, મગરની મૂવમેન્ટ અને મગરનું સોશિયલ સ્ટ્રક્ચર સમજવા માટે એ મગરની સ્ટોરી છે. 56 નંબરના મગરને દબાવ. આ બધા 2001, 2008, 2007, 2002 એ જુદા જુદા સાલની અંદર જે વિસ્તારમાંથી અમે મગર પકડ્યા હતા અને બધા અમે આજવા કર્યા હતા. એટલે જુલાઈ 2000નો પોલીસ લાઈન નાકોડાથી પકડેલો, 2000નો નિમેટામાંથી પકડેલો, 7મા છાણી વિલેજમાંથી પકડેલો, 4થી વખત જુલાઈ 2007માં દુમાળ પાસેથી પકડ્યો, ઓગસ્ટમાં પાછો છાણી વિલેજથી પકડ્યો, એપ્રિલમાં છાણી વિલેજથી પકડ્યો, પાછો 2009માં છાણી વિલેજથી, અને 7ની અંદર આકોટા વિસ્તારમાંથી પકડ્યો. નેક્સ્ટ, એ ભીમનાથ બ્રિજ આગળ રિલીઝ કર્યો મગર નિવિસ્તારની અંદર. એ 19 દિવસ પછી અહીંયા રેલવે ટ્રેક ક્રોસ કરવા ગયો અને રેલવે સાથે એનો એક્સિડન્ટ થયો અને એને ટેલ ગુમાવવી પડી. નેક્સ્ટ, આવી રીતે એને બચાવવા બધો પ્રયત્ન કર્યો. એને એના સ્કેલના સ્ક્યુટ કોમ્બિનેશનમાં અમે કટ કરેલા, એના આધારે અમે એને આઇડેન્ટિફાઈ કરી શકતા હતા. એટલે મગરનો પ્રોબ્લેમ સમજવો પણ એટલા માટે જરૂર છે કે જો મગર તમે પકડી અન્ય કોઈ જગ્યાએ તમે છોડી દો તો ત્યાં નથી રહેવાનો, એ પાછો એના મૂળ જગા ઉપર આવવા પ્રયત્ન કરવાનો, અને મૂળ જગા પર આવવા પ્રયત્ન કરે અને રસ્તામાં જે પણ એમને કંઈ મળે એના સાથે એની અથડામણ ઊભી થાય. એટલે એક જગ્યાએથી મગર પકડીને એને કોઈ બીજી એની સિસ્ટમની અંદર છોડી દો તો એ લાંબો વખત ત્યાં ન રહે, ત્યાંથી આવે. એટલે જે વિસ્તારમાંથી તમે મગર પકડ્યો હોય તો એને એ જ વિસ્તારની અંદર રિલીઝ કરવો જોઈએ, તો એના જોડે એના અથડામણ ઘટી જાય. નેક્સ્ટ, આ એક બીજો મગર છે 247 નંબરનો. એને આ ટેલના ભીંગડા કટ કરીને અમે આઇડેન્ટિફાઈ કરેલો. એને 2005માં પકડેલો કારણ કે એનું જો કોકે કાપી નાખેલો. આ જે દેખાય છે ને આખું આવું, આ એનું
पकड़ो त्यारनो एरियल नहीं है। पछी एने अमे थोड़ी घनी ट्रीटमेंट करी आजवानी अंदर छोड़ी दीधो। आजनी तारीखे 2019 सुधी अमे अहींया एने वडोदरा सिटीनी अंदर कीर्ति मंदिर छे एना पाछळ जो ने कीर्ति मंदिर वच्चे एक नदी पसार थाय त्यां हजी आ मगर एमने एम छे एनी सर्वाइव थाय छे। आटलू जो नथी आखू एना स्केल स्कूटना टेक मारने कारण अमे एने ओळखी शकीए छीए। એનું અડધું જો નથી એને કારણે એના દાંત વધી ગયા છે, તેમ છતાં એ મગર સર્વાઈવ થાય છે અને મગરની અંદર સર્વાઈવ થવાની શક્તિ સારી હોય છે। મગરની અંદર એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી વધારે હોય છે અને એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીને કારણે મગરની અંદર જ્યારે ડિઝીઝ આવે અથવા તો કંઈ જાતનું અંદર આવે ત્યારે એ બહુ નોંધપાત્ર હોય છે, સમજવું પડે। ઘણી વખત મગર સડેલા મળે તેની અંદર એન્ટી બોડી જે છે એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી એ નાશ થઈ અથવા તો કોઈ નવા બેક્ટેરિયા ડેવલપ થયા હોય તો જ એ ડિઝીઝ સ્પ્રેડ થયો હોય। નેક્સ્ટ, આ મેં આજવામાં છોડેલો ત્યારનો, પછી ફરતો પાછો અહીં અત્યારે સેટલ થયો છે અને છેલ્લા 2 વર્ષથી જ હજી પણ તમારે સારું દૂરબીન હોય અને વિશ્વામિત્રીમાં કીર્તિ મંદિરના પાછળના વિસ્તરણ જોવો સવારના ટાઈમ તમને અચૂકે મગર જોવા મળે, ઇટ કેન સર્વાઈવ। નેક્સ્ટ, વાય મગર ફ્લરિશ, શું કામ મગર? તો કે એની ઇકોલોજી રિક્વાયરમેન્ટ જો ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ છે, કન્ઝર્વેશન વેલ્યુ છે, લવ અફેક્શન વર્શિપ ટોલરન્સ અને આ કારણે મગર સર્વાઈવ થઈ રહી છે। લેટ્સ ડિબેટ્સ ઓન, આપણે એની ચર્ચા કરીશું કે ભાઈ આજે નહીં કાલે નહીં। અનિરુદ્ધભાઈ છે, તમે એને પૂછશો। નેક્સ્ટ, માટે આપનો ખૂબનો આભારી છે। આ આઈનો જ છે, બેન ધોયે છે કપડાં, વિશાલનો જ ફોટો છે, મગર છે, ત્યાં લોકો ડરતા નથી। આ વાત એટલી કહેવાની છે કે વિશ્વામિત્રીને ડાડરની અંદર 2014ની અંદર આખા ભારતની અંદર એટેક થયા મગરના, એમાંથી 25 માંથી 14 એટેક વિશ્વામિત્રી ડાડર રિવર સિસ્ટમમાં થયા। બધા જાગતા થઈ ગયા કેટલા બધા કેમ એટેક થયા, એનું રીઝન તો કે મગર આવી ગયા છે એટલે, પણ એનું એ રીઝન મગર એકલો નથી, એનું રીઝન આપણે છે, આપણે બનાવેલી સોશિયલ સ્ટિગ્મા છે, આપણે બનાવેલી સોસાયટી છે, આપણે બનાવેલી ઊંચ નીચ વર્ણ જાતિ છે અને આપણે નદીના સ્ત્રોતો છે એ બંધ કરી દીધા છે આપણા ડેવલપમેન્ટને કારણે, એના વિસ્તારો આંચકી લીધા છે એને કારણે અથડામણ થાય છે। એટલે અથડામણમાં મગર એકલો જવાબદાર છે એવું આપણે સમજીએ એ સારું નથી। એના માટે એનો સ્ટડી કરવો જરૂરી છે, એ વિસ્તારની અંદર સોશિયોઇકોનોમિક શું ઇમ્પોર્ટન્સ એ સમજવું છે। ઘણા બધા વિસ્તારની અંદર આજે પણ પીવાના પાણી નથી, લોકોએ નદીને તળાવે જવું પડે છે। વિશ્વામિત્રી નદી જો કોઈ જોઈ હશે તો તમને હું એમ કહું કે તમે જેની અંદર હાથ ધોવો તો તમે હાથ ધોવા નહીં તૈયાર થાય। એ નદી નીચેની બાજુ પાદરા પછી ઢાઢરને ત્યાં લોકો એની અંદર કપડાં ધોવા પડે છે, વાસણ ધોવા પડે છે, કારણ કે આપણે એમને સ્વચ્છ જળ આપી નથી શકતા અને એ વિસ્તારની જરા વાત ધોય અને આવું થાય અને એ જ વિસ્તારનો તમને પહેલાં વિડીયો દેખાડ્યો કે આટલા બધા મગર છે જે માણસો એને ખાવાનું ફીડ કરે છે। એ મગર અને માનવ વચ્ચેની જે એક ડરનો એક સેતુ હતો એ તોડી નાખ્યો છે આપણે। એટલે મગર છે માનવ નજીક આવી જાય એને એટેક કરે, એટલે અથડામણના આ પણ એક કારણ છે। અથડામણના એ પણ કારણ છે કે મગરની વસ્તી ધીરે ધીરે વધી રહી છે અને જ્યારે મોટો મગર એ વિસ્તારની હોય ત્યારે ચોક્કસ એ હ્યુમન બિઈંગ માટે થ્રેટ્સ હોય છે। થેન્ક યુ, આપે મને સાંભળો, આ સિવાયનો કંઈ પ્રશ્નો હોય વેલકમ છે, બરાબર? તમને બધાને કંઈ કંટાળો આવ્યો હોય તો માટે સોરી છે, બરાબર? કારણ કે 1-2 જણા જોકા ખાતા હતા, મેં જોયું એટલે તમને નામ નથી લેવું, પણ એ જોકા ખાયેલા મને જોકા આવી જાય ક્યારેક, નો ગમતી વાત કોઈ કરતા હોય ત્યારે। ઓકે,